આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત વાઘોડે. એપીએમસી ખાતેના સભાખંડ હોલમાં રાષ્ટ્રપતિ દ્વારા લોન્ચિંગ આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજાયો. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આખા ભારતમાં આયુષ્યમાન ભવ પ્રોગ્રામ જાહેર કરાયો છે, ત્યારે અંતર્ગત વાઘોડિયા એપીએમસી ખાતેના સભાખંડમાં આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર એચએસ ગોહિલ, ડોક્ટર યુબી સિંઘ, મેડિકલ ઓફિસર, સીડીપીઓ વાઘોડિયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ, વાઘોડિયાના કુમાર શાળાના આચાર્ય ભરતસિંહ ભાઈ સહિત મોટી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમમાં પ્રથમ દીપ પ્રગટાવી પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું ને ત્યારબાદ મહેમાનોએ આયુષ્યમાન ભવ વિશે ઉદબોધન કરી તેના વિશે હાજર લોકોને માહિતગાર કર્યા અને સાથે આ સમયે મહેમાનોના હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મારે સેવા તમારી કરવી છે અને મુક્તિ મળે કે ન મળે મારે ભક્તિ. બાગુડિયા તાલુકામાં એપીએમસીમાં આયુષ્યમાન ભવ પ્રોગ્રામની જોવા માટે આયોજન કરવામાં આવે છે આવેલ હતા. એમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીની જે આપણે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આજે લોન્ચ કરવામાં આવે છે, એમાં આખું ભારતમાં એ સંદેશ આપવામાં આવે છે કે જે આપના આયુષ્યમાન કાર્ડ છે એ ઘરે ઘરે જઈને મને બનવાનું છે, જે 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી કરવાનું છે, જે ગામથી લઈને ઘરે ઘરે લોકો જે લાભાર્થીઓ છે એમના કાર્ડ મળી જાય, તાકી દરેક જાતને જે બીમારીઓ છે એમના ઈલાજ ઘરે ઘરે મળી જાય, એ લોકો બહાર મને તકલીફ નહીં થાય, એમના પૈસા નહીં ખર્ચાય. સાથે સાથે દરેક ગુરુવારને દિવસ આપણા સીએસસી સેન્ટરમાં લોકો નિષ્ણાંત મેડિકલ કોલેજથી આવશે, એ લોકો તપાસ કરશે, એમાં મેડિસિન, સર્જરી, ગાયનિક, ઓપ્સ જે બી ડિપાર્ટમેન્ટ છે મોટી ડિપાર્ટમેન્ટ એ લોકો ડૉક્ટર શ્રી આવશે, એ લોકો તપાસ કરીને એમને સારવાર આપશે. સાથે સાથે ફિર ગ્રામસભાની આયોજન છે, એમાં ગ્રામસભામાં એવું છે કે એ લોકો દરેક ગામમાં એ લોકો અમારા જે કર્મચારીઓ છે સ્વાસ્થ્યની જે બી છે એ વિલેજ હેલ્થ સેન્ટરમાં બતાવશે કે કાર્ડને શું મહત્વ છે, કોના કોના કાર્ડ કાઢવાનું છે, એ લોકો કાર્ડ મળી ગયા કે નહીં, ઓર એ કાર્ડને શું શું ફાયદા છે, કોણ કોણ હોસ્પિટલમાં ચાલશે, એ બધા જાણકારી આપવાનું છે. સાથે સાથે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પીએસસી હોય છે એમના બી દરેક શનિવારે એક કેમ્પ કરવાનું છે. તો સરકારશ્રીને મૂળ ઉદ્દેશ એવું છે કે દરેક ગરીબીને દરેક ઘરમાં દરેક ગામડા ગામડામાં લોકોની સારવાર મળે, ઓર એ અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એ પ્રયાસ છે, ઓર જે પ્રયાસ હું લોકો સફળ કરીશ. ધન્યવાદ.